દોસ્તો, તમારા મોબાઈલનું જે સ્ટોરેજ છે વાળીએ ઘડીએ ફૂલ થઈ જતું હોય છે, તો હું તમને આજે એવી અનોખી ટિપ્સ બતાવવા જઈ રહ્યો છું જેમની મદદથી તમે આસાનીથી તમારા મોબાઈલનું જે સ્ટોરેજ છે તે તમે ખાલી કરી શકો છો. જી હા દોસ્તો, કેવી રીતે કરવાનું છે આ ઇમ્પોર્ટન્ટ ટ્રિક તમારે જોવાની છે, જાણવાની છે. જી હા દોસ્તો, તમે ઘણી બધી એપ્લિકેશન યુઝ કરતા હોવ છો, તેમાં કેશ ડેટા અથવા તમારે ખાલી ડેટા તમને જોવા મળી જતો હોય છે, તો તેના માટે હું તમને જે ટ્રિક બતાવું તે તમારે ધ્યાનથી જોવાની છે. કારણ કે જો તમે આ ટ્રિક મિસ કરી દેશો તો તમારા વાળી ઘડીએ તમારા મોબાઈલને રિસ્ટાર્ટ ને તેવા બધા પ્રોબ્લેમ અને તમારા જે ફાઇલ મેનેજરમાં સ્ટોરેજ છે તે પણ ખાલી કરવું પડે છે. તો ચલો હું તમને કઈ ટ્રિક છે બતાવવા જઈ રહ્યો છું તે તમારે ધ્યાનથી જોવાની છે, સમજવાની છે. તો દોસ્તો, 100થી વધારે તમારું MB સ્ટોરેજ જે યુઝ કરે છે તે છે એક એપ્લિકેશન જેમનું નામ છે WhatsApp. જી હા દોસ્તો, તો તમારે કેવી રીતે જોવાનું છે કે તમારા મોબાઈલનું જે સ્ટોરેજ છે 100થી વધારે યુઝ થયું છે, તો તમારે WhatsApp ઉપર આવી રીતે ક્લિક કરી રાખવાની છે. એપ ઇન્ફોમાં જવાનું છે. અહીં તમને ખબર પડી જશે કે તમારું જે સ્ટોરેજ છે તે કેટલું છે, WhatsApp રહે છે. તો આના ઉપર ક્લિક કરવાનું છે. અહીં એપ છે તે 118 MB નું છે, ડેટા 3.99 GB રહે છે, કેચ ફાઇલ છે 31.20 MB છે, અને ટોટલ કરીને 4.14 GB સ્ટોરેજ WhatsApp રહે છે. હવે તમને એમ થતું હશે કે આપણે આ સ્ટોરેજ જે છે તેને ખાલી કેવી રીતે કરવાનું, તો તેના માટે પણ હું તમને એક આસાન ટ્રિક બતાવું છું. જી હા દોસ્તો, તો તમારે શું કરવાનું, સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું છે. અહીં 3 ડોટ પર ક્લિક કરો, સેટિંગમાં જાઓ. સેટિંગમાં ગયા પછી અહીં તમારી સામે સ્ટોરેજ એન્ડ ડેટા નામનો ઓપ્શન તમને જોવા મળી જશે. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીં મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરો, તો અહીં તમારું જે પણ ચેટ તમારે કરેલું હશે તે તમને જોવા મળી જશે. જી હા દોસ્તો, તો તમે જોઈ શકો છો જે ચેટ છે તેની સામે તમને કેટલા MB લીધેલું છે તે તમને જોવા મળી જશે. તો હવે તમારે શું કરવાનું છે, તમારે MB ખાલી કરવા માટે જે પણ ચેટમાં તમારે કાંઈ કામનું ન હોય તેના ઉપર ક્લિક કરવાની છે. અને અહીં તમારે બસ આના ઉપર સિલેક્ટ પર ક્લિક કરીને ડિલીટ કરી દો, એટલે અહીંથી તેટલી MB તમારી ફ્રી થઈ જશે. હવેથી તમારા મોબાઈલમાં જે સ્ટોરેજ થવાનો પ્રોબ્લેમ રહે છે, સ્ટોરેજ ફૂલ થઈ જવાનો પ્રોબ્લેમ રહે છે, તે આસાનીથી સોલ્વ થઈ જશે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો, તમને કાંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હોય તો અત્યારે જ અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, અને આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો.